દર્શક મિત્રો, સ્પીડ ન્યૂઝ 18 માં આપનું સ્વાગત છે. હું પ્રતાપ ચાવ. અમારી આ ચેનલ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. રવિન્દ્રનાથ ટાગોરના 158માં જન્મજયંતિ નિમિત્તે જામનગરમાં જનજાગૃતિ અભિયાન સમિતિ દ્વારા આયોજિત ચિત્રકાર સન્માન સમારંભ તારીખ 16/6/2019 કુંવરભાઈ ધર્મશાળામાં રાખેલ હતું. તેમાં ઉપસ્થિત મહાનુભાવ ગુજરાત રાજ્યમંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા હકુભા, જામનગર મહાનગરપાલિકા મેયર શ્રી હસમુખભાઈ જેઠવા, અધિક કલેક્ટર શ્રી સરવૈયા સાહેબ, કમિશનર શ્રી સતીશ પટેલ સાહેબ, જીતુભાઈ લાલ, ઇન્ટેક જામનગર સેક્રેટરી યાશી કુમારી જાડેજા, પત્રકાર શ્રી જગતભાઈ રાવલ, સતીશચંદ્ર વ્યાસ શબ્દ, ભરતભાઈ સુખવડિયા, રમણીકભાઈ ઝાપડિયા સુરત, જયંતિભાઈ કનખરા, તેમજ જનજાગૃતિ અભિયાનના પ્રમુખ શ્રી ભરતભાઈ કાનાબાર, તેમજ તમામ કાર્યકર્તાઓએ આ કાર્યક્રમને સફળ બનાવેલ, તેમજ ભરતભાઈ કાનાબારે તમામ મહાનુભાવોનો આભાર વિધિ કરેલ તથા સ્પીડ ન્યૂઝ 18 ગ્રુપની નોંધ પણ લીધેલ હતી. નાના મોટા 100 જેટલા ચિત્રકારોને પુરસ્કાર આપી સન્માનિત કરાયા હતા. જોરદાર
કલ્યાણ સમિતિ દ્વારા લોકોને પડતા મુશ્કેલીઓ અને પ્રશ્નોને લાચા આપવા માટેનો એક પ્રકલ્પ 2003 થી શરૂ કરવામાં આવ્યો છે. આ સંસ્થા દ્વારા ફક્ત લોકોના પ્રશ્નોને વાચા આપવા પૂરતું જ નહીં, પરંતુ લોકોની અંદર રહેલી સુષુપ્ત શક્તિઓને બિંદાવવાનું, તેની સંરચના શક્તિઓને બિંદાવવાની કામગીરી પણ થાય છે. એના એક પ્રકલ્પ રૂપે શહેરને સુશોભિત કરનાર ચિત્રનગરી પ્રકલ્પના 100 જેટલા યુવાન કલાકાર ભાઈઓ બહેનોને, કે જેમાં ખૂબ નાના બાળકોથી માંડી અને 40-50 વર્ષ સુધીના વ્યક્તિઓએ હિસ્સો લીધો હતો, એને બિરદાવવા માટે એક સુંદર મજાનું આયોજન આ સંસ્થાએ કરેલું હતું, જેમાં આ કલાકારોને આશરે 550-600 રૂપિયાની કિંમતના એક એક એવા મોમેન્ટો તૈયાર કરી અને 2 દાતાઓ દ્વારા સન્માનિત કરવાનો પ્રકલ્પ અહીંયા કર્યો. આનંદની વાત એ છે કે આ પ્રકલ્પની અંદર કલા પ્રતિષ્ઠાન સંસ્થા સુરતના શ્રી રમણીકભાઈ જાપડિયા પણ અમારી સાથે જોડાઈ ઉપસ્થિત રહી અને આશીર્વચન આપેલા. એ સિવાય શહેરની ડિગ્નિટીઓ, પદાધિકારીઓ, રાજ્યમંત્રીશ્રી સુધીના દરેક વ્યક્તિઓએ અહીંયા હિસ્સેદારી લીધી. આ સંસ્થાના અગ્રેસર શ્રી ભરતભાઈ કાનાબા જે મારી બાજુમાં ઉપસ્થિત છે, ભરતભાઈએ આ પ્રકલ્પ માટે ખૂબ અતિશય મહેનત કરેલી અને આ પ્રકલ્પ આખાને રવિન્દ્રનાથના 158મા જન્મદિવસ સાથે જોડી એક સુંદર મજાનું રવિન્દ્રના પુસ્તકોનું એક ચિત્રણ, એક પ્રદર્શન અને કલા પ્રતિષ્ઠાન સંસ્થાનું એક સુંદર મજાનો કોર્નર પણ ઉપસ્થિત કરી અને ખુલ્લો મૂકવામાં આવ્યો.